હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. અને અત્યારે જો 10:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને ઓલમોસ્ટ લગભગ બધું કામ થઈ ગયું છે. મેં કપડાં ધોઈ નાખ્યા, ઉઠી મમ્મી અહીંયા પોતા કરી નાખ્યા. અહીંયા છે ને બાર શેરડીનો રસ આવ્યો છે, તો દિત્યાબેન દેખી ગયા એટલે હવે એને રસ પીવો છે. તો આપણે પેલા ફટાફટ રસના ગ્લાસ ભરી લઈએ. ચાલો, શું કરવું છે બેન? ભાવે તને? અહીંયા આવી ગયા છે રસ વાળા ભાઈ આપણા ઘર આંગણે. ફટાફટ આપણે છે ને આંગળી રસ પી લઈએ. ચાલો, તો આપણે ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અને રસ પણ પી લીધો છે અને આપણે ઠંડા થઈ ગયા છીએ. મજા આવી ગઈ ને બેન રસ પીવાની? હા, મજા આવી. ગુડ મોર્નિંગ. મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે. સ્વાગત આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું છે ને તમારો ફોટો અને મમન ફોટો જો. હા, સાચી વાત છે. દિત્યાના જો અહીંયા ફોટા લગાવેલા છે ને, તો આપણે તમને બતાવી દઈએ કે ફોટા કોના કોના લગાવેલા છે. એક દિવાલમાં એક બાજુ દિત્યાબેન નો ફોટો લગાવેલો છે અને બીજી બાજુ છે ને અહીંયા મારો ભાઈ છે ને, એ નાનો હતો ને, સાવ 9 મહિનાનો હતો ને, ત્યારનો જો ફોટો લગાવેલો છે. પણ થોડો થોડો અહીંયા દિવાલમાં ભેજ આવ્યો ને એટલે ફોટો થોડો ખરાબ થઈ ગયો છે. પણ બધા કોમેન્ટ કરતા હોય કે તમારો ભાઈ ક્યાં છે, ભાઈ ક્યાં છે. તો અમારા ભાઈ નો ફોટો છે, જયારે એ નાનો હતો, 9 મહિનાનો હતો ને ત્યારે ફોટો પડાવેલો છે. અત્યારે તો એ બહાર જોબ કરે છે એટલે વિડીયોમાં નથી આવતો. અને બીજો એક અમારા ત્રણેય બહેનભાઈ નો ફોટો છે. અમે ત્રણ બહેનભાઈ છે, આની પહેલા પણ મેં વિડીયોમાં કહી દીધું હતું. તો જો દિત્યા છે ને અત્યારે અમારો ફોટો જોવે છે, જે અહીંયા છે અમારા ત્રણેય બહેનભાઈ નો ફોટો, મારો ફોટો, પછી મારાથી નાની મારી બેન અને અમારી બે બહેનોથી નાનો છે ને આ મારો ભાઈ છે. આ તો બહુ જૂનો ફોટો છે એટલે અત્યારે આમાં ફેસ થોડો કોલો લાગતો હશે, પણ આ મારા ત્રણેય બહેનભાઈ નો ફોટો છે. જો અહીંયા દિવાલ ઉપર જ લગાવેલો હતો, પણ આ છે ને ભેજ લાગી ને દિવાલ ઉપર એટલે ફોટો જો ખરાબ થઈ ગયો છે. એટલે દિત્યાને છે ને ફોટા દેખાડે એટલે ફોટા જોવે. કેવો લાગ્યો બેન ફોટો મારો? હે, લગાવેલો હતો પણ ત્યાં હવે દિત્યાબેન નો ફોટો લગાવી દીધો છે એટલે હવે ત્યાં જગ્યા નથી. એટલે રૂમ માં જગ્યા હતી તો આપણે રૂમ માં ફોટો લગાવી દીધો છે. એ બધું ચાલે છે ને, જે નાસ્તા પાણી ને એવું બાકી છે તો ચાલો આપણે ફટાફટ નાસ્તો કરી લઈએ. ચાલો, તો અત્યારે ફૂલ તડકો હતો ને વાતાવરણ આખું ચેન્જ થઈ ગયું છે. અત્યારે જો આકાશમાં છે ને કાળા કાળા વાદળા થઈ ગયા છે અને ધીમો 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 વરસાદ તમને તો નહીં દેખાતો પણ ઝીણો ઝીણો જફરાટ ચાલુ છે વરસાદ. તો અત્યારે છે ને ફૂલ ગરમી છે એટલે આમ વરસાદ આવી જાય ને તો થોડીક ઠંડક થઈ જાય ને, અને માંડવીમાં પણ વરસાદની જરૂર છે એટલે એકાદો વરસાદ થઈ જાય તો સારું. અત્યારે એવું લાગે છે આકાશમાં વાદળા દેખીને કે હવે વરસાદ આવી જશે. ઘણી જગ્યાએ થયો પણ છે વરસાદ, તો વરસાદ આવી જાય તો સારું, કેમ કે માંડવીને અત્યારે વરસાદની ફૂલ જરૂર છે. અને અમુક લોકોએ તો માંડવી કાઢી પણ છે એટલે એ લોકો તો એમ કહેતા હોય કે ન આવે તો સારું, પણ એમાં આપણું કંઈ હશે નહીં, એના હોય છે તો એ આવી જ જવાનો છે. ચાલો, તો આ નાની દીકરીને ક્યાંક રેડી થઈને જાય છે. ચાલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. એજ જવું છે તૈયાર થઈને. બાજુમાં એક હારો ભગવતી નાની ગયા હતા, બાજુમાં બેન પણ છે ત્યાં લઈને જાઉં છું. અને સિદ્ધ જવું બેન? ભગવતી માં ગયા રમવા? ઠીક, સારું, ચાલ. હા, ના પાડે છે. બીજે જવું છે હાથમાં જ જવું? નહીં. બીજા પછી જવું? નહીં. બસ એના અહીં બાજુમાં એક ઘર છે ત્યાં જ રમે અમારા પાડોશમાં. ના, ચાલ, ચલો, બાય બાય. બાય બાય. બાય બાય. ચલો, તો અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે જો રસોઈ બનાવવાની છે, આપણું મિશન આપણે સંભાળી લેવાનું છે. એમાં આપણે છે ને જો અહીંયા ગુવાર બટેકાનું મસ્ત મજાનું શાક પણ બની ગયું છે, પછી અહીંયા કોબીનો સંભારો બનાવી નાખ્યો છે અને હવે છે ને લોટ પણ બાંધી લીધો છે એટલે હવે સીધી રોટલી બનાવવાની છે. આપણી ઓલમોસ્ટ બધી રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ચાલો હવે ફટાફટ છે ને આપણે ગરમા ગરમ રોટલી બનાવી નાખીએ ને પછી ગરમ ગરમ જમવા બેસી જઈએ. ચાલો, તો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને બધા લોકો બેસી ગયા છે જમવા. અને જો અહીંયા બધા લોકોએ પોતપોતાની થાળી રેડી કરી લીધી છે, આપણે આપણી ડીશ રેડી કરી લીધી છે. અને દિત્યાબેન તો જો અહીંયા છે ને બિચારીને રોટલી કોઈ ખાવા આપતું નથી ને એટલે એની પાપડનો લાડવો ચોર્યો છે. કા શાકમાં પાપડનો ભૂકો કરીને લાડવો ચોરીને પછી પાપડનો લાડવો ખાય. કા બધા લોકો બેસી ગયા છે જમવા. ચાલો, ગરમ ગરમ છે ને તે આપણે ફટાફટ જમી લઈએ. ચાલો, તો અત્યારે છે ને 4 જેવો ટાઈમ થઈ ગયો છે અને અમે ઊંઘ કરી અને ઉઠી ગયા છીએ. અને દિત્યાબેન પણ ઉઠી ગયા છે. દિત્યા તો આજે વહેલી ઉઠી ગઈ હતી. અને દિત્યાબેન છે ને એને મજા આવી ગઈ. અહીંયા નાના એ લસરપટ્ટીનો જુગાડ કરી દીધો ને એટલે રોજ બપોર પછી અહીંયા જો આ ડાગલાને પણ લસરાવે છે. ગયો 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 ગયો. તો દિત્યા અને આ ટેડી બે છે ને આમાં લસરપટ્ટી ખાતા હોય એટલે દિત્યાને છે ને મજા આવી ગઈ લસરપટ્ટી. બેન, તો આદરી આપણે આવી લસરપટ્ટી બનાવવી પડશે કે? હા, બનાવવી પડશે. કોણ બનાવી દેશે? બાપા. બાપા બનાવી દે. હા, તો દિત્યાના વાલ અસરપટ્ટી ફાવી ગઈ છે. તો હવે દિત્યાને ટેડી બે રમે છે અને હજુ આપણે છે ને નાસ્તા પાણી પણ બાકી છે. તો નાસ્તો કરવો ને દિત્યા? શું નાસ્તો કરવો બેન? મેગી ખાવી. હા, જો દિત્યાને છે ને બધી વસ્તુ મળી જાય ને ક્યાં મૂકી ની એને ખબર હોય. મને આવીને સીધું જબલું જ દીધું કે મમ્મી મને મેગી ખાવી, મેગી બનાવી દે. કા
તો ત્યાં આદરી તો કોઈ બનાવી ન દે કે લઈ આવવાની મનાય છે અમારે ઘરમાં, એને પપ્પા ન ખાવા દે એટલે અહીંયા સંગી લઈ આવી દીધી. તો એકવાર બનાવી હતી, હજી એકવાર થાય ને એટલી છે. તો ચાલો ફટાફટ છે ને હું દિત્યા બે મેગી બનાવી અને ખાઈ લઈ. ત્યાં સુધીમાં છે ને નરેશે મને આદરીથી વિડીયો ક્લિપ મોકલી છે. આપણે શોપિંગ કરવા ગયા હતા તો એ લોકોને મન થયું હતું શોપિંગ કરવાનું, તો એ લોકો બધા શોપિંગ કરવા ગયા હતા તો એ શોપિંગનો વિડીયો છે ને હું અહીંયા એડ કરું છું ક્લિપ. તો તમે બધા એની શોપિંગ જોઈ લ્યો અને એન્જોય કરી લ્યો. ચલો તો અત્યારે મારે જવાનું છે વેરાવળ માર્કેટમાં થોડીક શોપિંગ કરવા માટે. આની પહેલા તમે જલપાએ જે શોપિંગ કરી એનો વિડીયો તો જોયો જ હશે કે કેવી રીતના બાઈ શોપિંગ કરે, છોકરી શોપિંગ કરે. હવે આજ તમને એ દેખાડું કઈ રીતના છોકરા શોપિંગ કરે. તો વિડીયોમાં બન્યા રહેજો, ખૂબ જ મજા આવશે જોવાની. ચાલો તો અત્યારે વેરાવળ જવા માટે નીકળી ગયા છે હું અને રમેશભાઈ, અને આગળ જો સાગર અને જીતુ બે જાય છે, એને પણ થોડોક સામાન લેવાનું છે. ગાડી મૂકજો કેમ કે માર્કેટમાં અંદર જવાનું છે, એટલા માટે અંદર માર્કેટમાં જવું હોય તો પછી ગાડીમાં ધ્યાન ત્યાં થાય પાર્કિંગ કરવા માટે, જ્યારે ત્યાં જવાનું આમાં સ્પીડમાં નીકળી જવાય. સૌથી પહેલા એક દુકાનમાં આવ્યા ટિફિન લેવા માટે, અને જીતુને એના છોકરા માટે ટિફિન લેવાનું હતું. ટિફિન એને જે ફોટો લઈને આવ્યો ને મળતું નથી અમને, અને આમાં બીજા નથી પસંદ આવતા તને? નહીં નહીં હાલે હાલતું નથી, બાકી છોકરો પાછું ઘેર ખાય નહીં. ફોટો મોકલો એ જ લઈને આવજો. અડધી કલાક થઈ ગઈ જો ફાઇનલ, એટલી મહેનત કર્યા પછી એક ટિફિન મળી ગયો અમારા માપનો. સ્ટીલ છે, પેલા લાગ્યું પ્લાસ્ટિક છે પણ આ સ્ટીલ છે. વિડીયો બગાડી નાખ્યો મસ્ત. હાલો માપનું જ મળી ગયું, જે જોતો હતો ને એ જ મળી ગયો. હવે વાંધો નહીં આવે, છોકરો મોટો થઈ જશે. ત્યાં એ દુકાનેથી જોઈને નીકળી ગયા, ત્યાં ડીલ ન થઈ, ત્યાંથી ન લીધું, બીજી જગ્યાએ જઈએ અમે જોવા. બહુ ભાવ વધુ લાગ્યો છોકરા પ્રમાણે. ચાલો તો પાંચ દુકાન ફરીને અત્યારે અમે આવી ગયા છે છઠ્ઠા બજારમાં. એક ટિફિન ગોતવા માટે પાંચ માણસો નીકળ્યા છે, અને અમે 300 રૂપિયાનું પેટ્રોલ બહેર્યું, 50 રૂપિયાની વીજળી બહેરી. હજુ ટિફિન નથી મળ્યું અમને, જોતું હતું એવું દેખાતું નથી હવે, લગભગ મળશે નહીં. હાલો તો માર્કેટમાંથી બધી વસ્તુ લઈને પહોંચી ગયા છે, પછી મોલમાં ગયા હતા, થોડી ઘણી વસ્તુ લેવાની હતી, મોલમાં જ વધુ ટાઈમ લાગી ગયો. અને અમારે ટિફિનનું તો ભેગું જ નહોતું, ટિફિનમાં તો 5 કલાક બગાડી, 5 કલાક કામ કર્યું હતું તો બીજા 5 ટિફિન આવી જતા, એટલો ટાઈમ બગાડ્યો ટિફિન. એમાં એવું છે બધી વસ્તુ ભાગામાં લીધી છે, ભાગ પાડવો પડશે. હવે ભાગ પાડીને પછી આપણે ઘેર જાગીએ જલ્દીથી. જન્માષ્ટમી વાગી પછી શક્કરપારા ને એવું પછી લીધું. તો ચાલો ઘરે પૂછી અને જમી લીધું છે. જો અહીંયા જો સામાન જો આ પ્રકારનો હું લઈ આવ્યો છે, બધી પડતી ખાવાની જ વસ્તુ છે વધુ પડતી, અને તમે જલપાનો વિડીયો જોયો હશે વધુ પડતી વસ્તુ કપડા જ લઈ આવી હતી. એટલો ફરક પડે જો, એ કપડા જ લઈ, કપડા જ. હું એક ટી શર્ટ માં 2 વર કાઢને, હું 3 વર કાઢને, હું 5 વર નીકળી જાય. ચલો તો વાંધો નહીં, હવે નેક્સ્ટ વિડીયો જોઉં તમે જલપાનો. ચાલો તો તમને ક્લિપ મોકલી, તો તમે બધા એ જોઈ લીધી ને એન્જોય કરી લીધું. તો તમને કોની શોપિંગ સરસ લાગી જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો, કે છોકરાઓ શોપિંગ કરવા જાય ત્યારે મજા આવે કે છોકરીઓ શોપિંગ કરવા જાય ત્યારે મજા આવે, જરાક મને નીચે કોમેન્ટ કરીને કહેજો. અને અત્યારે દિત્યાબેનને જો મેગી ખાવી હતી તો આપણે મેગી રેડી કરી દીધી છે, તો ચાલો ફટાફટ આપણે મેગીનો નાસ્તો કરી લઈએ, કેમકે એ મેગીની રાહ જોઈને બેઠા છે દિત્યાબેન કા. અને દિત્યા જો આમાં લસરપટ્ટી ખાઈ છે ને મમ્મી એનું ધ્યાન રાખીને અહીંયા બેઠી છે, તો હવે ભૂખ લાગી કે લસરપટ્ટી ખાઈ ખાઈને? હા અહીંયા બેઠા બેઠા ખાવું છે. ચાલો તો હું ફટાફટ આગળ લઈ આવું મેગી. હા ચાલો, તો દિત્યાએ કીધું તો એ પ્રમાણે આપણે છે ને મેગી રેડી કરીએ છીએ. જો અહીંયા આપણી મસ્ત મજાની મેગી બને છે, બસ બનવાની તૈયારીમાં જ છે. તો ચાલો હું ફટાફટ મેગી બનાવીને પેલા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. ચાલો તો જો અહીંયા આપણે મસ્ત મજાની મેગી રેડી થઈ ગઈ છે, અને દિત્યાબેન થી જરાય રહેવાતું નથી એટલે મારી પાછળ પાછળ પૂગી ગઈ છે. હજી ઠરવા દે દિત્યાને થોડી, બહુ ઉતાવળ છે. ચાલો દિત્યાબેન જમી લઈ, બા ચાલો નાસ્તો કરી લઈ. ચાલો તો નાસ્તા પાણી કરી લીધા છે, અને હવે જો અહીંયા નાની દીકરી છે ને ધૂળમાં રમવા માંડ્યું છે. દિત્યા ધરારે નાની ને નીચે બેસાડીને રમાડે છે. જો અહીંયા નાની દીકરી બે ધૂળમાં શું બનાવો છો? હા કુવો ને ખેતર ને એવું બધું બનાવે છે કા. મજા આવે ને રેતી માં રમવાનું? હા જો અહીંયા કુવો, હા કુવો બનાવ્યો, ધોર્યો ને ખેતર ને એવું બધું નાની બનાવી દે છે. દિત્યા બેન પણ બનાવે છે સાથે સાથે હચવાના ઘડીક વાર. દિત્યા બેન જો રેડી થઈ ગયા છે. દિત્યા સીધ જવું છે લસરપટ્ટી ખાવા? કોને કોને જવું છે? મને મના નાની બેન. ત્યાં તો લસરપટ્ટી નથી જોઈ તે. દિત્યા બેન જો એના નાના ને ધરાર, અત્યારે 6 વાગી ગયા ઘડિયાળમાં, તો 6 વાગે ને યાદ આવ્યું તો જો હવે નાના ધરાર લીધા છે ને, હવે બે નાના દીકરી જાય છે લસરપટ્ટી ખાવા. હવે લસરપટ્ટી અહીં આજુબાજુમાં તો ક્યાંય નથી, તો ક્યાં જાઓ તમે? ચાલો તો હવે પપ્પા દિત્યાને લઈને ગયા છે ક્યાંક રમાડવા. હવે આજુબાજુમાં તો ક્યાંય લસરપટ્ટી નથી, હવે કઈક ગોતશે ને ગમે ત્યાં એને રમાડશે, ને રમીને 1 કલાક ફેરવીને પછી આવતા રહેશે, એટલે એના મનનું પણ સમાધાન થઈ જાય. ચાલો તો દિત્યા અને નાના દીકરી ગયા હતા ફરવા, તો ફરીને આવતા રહ્યા છે. ક્યાં ફરીને આવતી રી બેન? કયા ગામ ગઈ હતી? ખોડિયાર ગઈ હતી.
ન્યાથી લસરપટ્ટી મજા આવી બે બાજરાના રોટલા બનાવવાના છે. એક રોટલો તો આપડે અહીંયા ચડે છે ને એક રોટલો આપડે હાથમાં લઈ લીધો છે. બે જ રોટલા કરવાના છે. ચાલો ફટાફટ આપડે રોટલા કરી અને પછી બેસી જાય જમવા. દિત્યા નાની દીકરી બે રૂમ માં રમે છે. ફટાફટ રમે ત્યાં સુધી આપડે રોટલા બનાવી લઈએ. ચાલો આપડે રોટલા બની ગયા છે. રસોઈ ગરમ ગરમ છે. અહીંયા જો બધા લોકો જમવા બેસી ગયા છે ફટાફટ ગરમ ગરમ છે ને ત્યાં બધા જમવા બેસી જાય. ચાલો તો જમી લીધું છે અને અત્યારે જો ઘડિયાળમાં 9:30 જો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે થોડુંક વિડીયોનું એડિટિંગનું અપલોડિંગનું કામ છે એ કામ કરશું અને પછી સુઈ જશું. દિત્યા અને નાની દીકરી જો અહીંયા રમત રમતા હતા અને દિત્યાએ તો જો અહીંયા એટલી વારમાં ખંડેર કરી દીધું છે. બધા કાગળ ને કટકા બટકા કરી નાખ્યા છે ને ચોક બોક તોડી નાખી છે ને. તો આપણી ચેનલમાં અત્યારે 1.5 લાખ સબસ્ક્રાઈબરની ફેમિલી પૂરી થઈ ગઈ છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ આટલો બધો સાથ સહકાર અને પ્રેમ આપવા માટે. અને તમે આવો નવો સાથ સહકાર અમને આપતા રહેજો અને અમે પણ તમને સરસ મજાના વિડીયોથી એન્ટરટેનમેન્ટ કરાવતા રહેશું. તો હવે વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. હવે આપણે અહીંયા 1-2 દિવસ જ રોકાવાનું છે. ત્યાં તો હવે આનારસ આવશે તેડો એટલે આપણે આદરી જતું રહેવાનું છે. એટલે આપણે જે ચેલેન્જ કરી હતી સબસ્ક્રાઈબર અહીંયા વધારે વધે છે કે ત્યાં વધારે વધે છે. તો તમે જલ્દી જલ્દી જેની સબસ્ક્રાઈબ ન કર્યું હોય જલ્દી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.